विश्वनाथ सत्वा बाबा ट्रस्ट संचालित श्री दिनेश भाई श्यामजी भैरवाणी साइंस कॉलेज ना ऑनलाइन वीडियो लेक्चर में आप सबनुं स्वागत छे। हेलो एवरीवन, बीएससी सेमेस्टर 5 सब्जेक्ट जूलॉजी पेपर 501 इनवर्टिब्रेट। आज टॉपिक है लाइफ हिस्ट्री एंड डेवलपमेंट ऑफ टीनियासोलियम एट्ल के पट्टीकृमि जीवन चक्र और विकास। आगळना लेक्चर की अंदर आपणे एना रिप्रोडक्टिव सीस्टम एट्ल के प्रजनन तंत्र की बात करी। नर अने मादा प्रजनन तंत्र कई रीते आवेला होय, प्रजनन अंगो छे कई रीते गोठवायेला होय। आ प्राणी उभयलिंगी होवाना लीधे नर अने मादा बन्ने प्रजनन तंत्रो एक ज प्राणीनी अंदर आवेला हशे, तो एनी कई रीते रचना आवेली होय ते जोयुं। हवे आजना लेक्चर नी अंदर आपणे जोवानुं छे के आ बन्ने जो प्रजनन अंगो छे एक ज प्रोग्लोटिड अथवा तो एक ज खंडनी अंदर आवेला होय तो एनुं फर्टिलाइजेशन कई रीते थाय छे, एटले के फलन कई रीते थाय छे। अने प्राणी छे ये अंतःपरोपजीवी होवाना लीधे पोतानुं जीवन छे ये बे यजमाननी अंदर गुजारशे, એટલે કઈ રીતે તેનું લાઈફ હિસ્ટ્રી એટલે કે એનો જીવનકાળ જીવનચક્ર કઈ રીતે જોવા મળે છે, કઈ રીતે તે એક યજમાનમાંથી બીજા યજમાનની અંદર સ્થળાંતર કરે છે તેના વિશે હવે આપણે ભણવાનું છે। તો સૌથી પહેલાં જુઓ કે આજના લેક્ચરની અંદર આપણે કેટલું ભણવાનું છે, તો કોપ્યુલેશન એન્ડ ફર્ટિલાઇઝેશન કઈ રીતે એની મૈથુન ક્રિયા થાય છે અને કઈ રીતે ફલન થાય છે, કેપ્સ્યુલ ફોર્મેશન કે ફલન થઈ ગયું ફલિતાંડનું નિર્માણ થઈ ગયું ત્યાર પછી એની ફરતે કવચનું આવરણ કઈ રીતે થાય છે, અને ઓન્કોસ્ફિયર ફોર્મેશન તેના જીવનકાળનો એક તબક્કો છે ઓન્કોસ્ફિયર તેનું નિર્માણ કઈ રીતે થાય છે, એટલું આપણે આજના લેક્ચરની અંદર ભણવાનું છે। તો સૌથી પહેલાં જોઈએ તો ટીનિયાસોલિયમ છે એની અંદર કોપ્યુલેશન અથવા તો ફર્ટિલાઇઝેશન કઈ રીતે થાય। ટીનિયાસોલિયમનું લાઈફ સાયકલ છે એ આમ જોવા જઈએ તો એકદમ સિમ્પલ છે, કેમ કે કોઈ ફ્રી લિવિંગ લાર્વા એટલે કે કોઈ એવો લાર્વલ સ્ટેજ કોઈ એવી ડીંભી અવસ્થા જોવા મળતી નથી કે જે પાણીમાં મુક્ત તરતા હોય, કેવી રીતે કોઈ ડીંભી અવસ્થા જોવા મળતી નથી, સીધું એક યજમાનમાંથી બીજા યજમાનની અંદર એનું લાઈફ સાયકલ છે એ જોવા મળે। હવે કઈ રીતે ફર્ટિલાઇઝેશન થશે, તો ફર્ટિલાઇઝેશન ઇઝ પ્રોસીડ બાય ધ કોપ્યુલેશન એટલે કે મૈથુન ક્રિયા દ્વારા ફર્ટિલાઇઝેશન છે એ થતું જોવા મળશે। કઈ રીતે ફર્ટિલાઇઝેશન થશે, તો કોઈ એક પ્રોગ્લોટિડ છે એનું સિરસ એટલે કે એનું શિશ્ન છે એ બીજા પ્રોગ્લોટિડના વજાઇનામાં એના યોનિ માર્ગમાં દાખલ થશે અને ત્યાં સ્પર્મેટોઝોઆ એટલે કે શુક્રકોષો રિલીઝ કરશે, એટલે કે કોઈ એક ખંડનો જે સિરસ શિશ્ન છે એ બીજા કોઈ ખંડના વજાઇનામાં દાખલ થાય અને ત્યાં પોતાના શુક્રકોષો છે એ રિલીઝ કરે, એવી રીતે ફર્ટિલાઇઝેશન થતું જોવા મળે। પણ હવે જો ફર્ટિલાઇઝેશન એવી રીતે થતું જોવા મળતું હોય કે કોઈ એક ખંડ છે એ બીજા ખંડના વજાઇનામાં એના શુક્રકોષો દાખલ કરે, તો એ બંને ખંડો છે એને નજીક આવવું પડશે, એટલે જે સ્ટ્રોબિલાનો ભાગ છે જેમાં મેચ્યોર પ્રોગ્લોટિડ આવેલા છે તો એ સ્ટ્રોબિલાનો ભાગ છે એ કોઈક જગ્યાએથી વળશે અથવા તો ફોલ્ડિંગ થતું જોવા મળે। એ ફોલ્ડિંગ થવાના લીધે બે મેચ્યોર પ્રોગ્લોટિડ છે એ એકબીજાના કોન્ટેક્ટમાં આવશે, હવે બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવે એટલે એક પ્રોગ્લોટિડનું જે સિરસ છે બંનેના ગોનોપોર એટલે કે જનન છિદ્રો એકબીજાના કોન્ટેક્ટમાં આવશે, એટલે એક પ્રોગ્લોટિડનું સિરસ છે એ બીજા પ્રોગ્લોટિડની વજાઇનામાં દાખલ થશે, એ રીતે ફર્ટિલાઇઝેશન જોવા મળે। પણ હવે દરેક કેસની અંદર એવું જ થતું હોય તેવું જરૂરી નથી કે બંને અલગ અલગ પ્રોગ્લોટિડ હોય, ઘણી વખત એવું બને કે એકના એક જ પ્રોગ્લોટિડ શુક્રકોષો પણ એ જ પ્રોગ્લોટિડના અને અંડકોષો પણ તે જ પ્રોગ્લોટિડના, એવી રીતે પણ ફર્ટિલાઇઝેશન થતું જોવા મળે। હવે તો આ જે બે અલગ અલગ પ્રોગ્લોટિડ વચ્ચે ફલન થાય છે કે એક જ પ્રોગ્લોટિડ વચ્ચે ફલન થાય છે એના આધારે ફર્ટિલાઇઝેશનના મુખ્યત્વે બે પ્રકાર પડે છે, એટલે કે ફર્ટિલાઇઝેશન છે તેના મુખ્યત્વે બે પ્રકાર પડશે, શેના આધારે, તો કોપ્યુલેશન છે એટલે કે મૈથુન ક્રિયા છે એ કેટલા ખંડોની વચ્ચે થાય છે। હવે જો બે ડિફરન્ટ પ્રોગ્લોટિડ એટલે કે બે અલગ અલગ પ્રોગ્લોટિડ વચ્ચે ફલનની ક્રિયા થતી હોય કે કોઈ એક પ્રોગ્લોટિડ છે એના શુક્રકોષો અને બીજા ખંડના અંડકોષો એ રીતે જો ફર્ટિલાઇઝેશન એટલે ફલન થતું હોય તો એને પરફલન તરીકે ઓળખવામાં આવશે। આપણે નોર્મલી એવું જોઈએ છીએ એવું ભણીએ છીએ કે જો કોઈ એક પ્રાણીના શુક્રકોષો હોય અને બીજા કોઈ પ્રાણીના અંડકોષો હોય એટલે કે બે અલગ અલગ પ્રાણીઓ વચ્ચે જો ફલન થતું જોવા મળે તો એને પરફલન તરીકે ઓળખીએ છીએ, પણ આ પ્રાણીની અંદર આપણે એ મતલબમાં લેવાનું છે કે એક પ્રોગ્લોટિડના શુક્રકોષો અને બીજા પ્રોગ્લોટિડના અંડકોષો બે અલગ અલગ પ્રાણીની વાત થતી નથી પણ બે અલગ અલગ ખંડોની વાત થાય છે,
એટલે કે જો બંને અલગ અલગ ખંડો વચ્ચે ફર્ટિલાઇઝેશન થતું હોય તો એને ક્રોસ ફર્ટિલાઇઝેશન એટલે કે પરફલન તરીકે ઓળખવામાં આવશે. હવે જો કોઈ સેમ પ્રોગ્લોટિડ એટલે કોઈ એક જ ખંડના શુક્રકોષો એ જ ખંડના અંડકોષો હોય અને ફર્ટિલાઇઝેશન થતું હોય તો એને સેલ્ફ ફર્ટિલાઇઝેશન એટલે કે સ્વફલન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પ્રાણી છે પટ્ટીકૃમિ તો એની અંદર બંને પ્રકારના ફલન છે એ જોવા મળશે, પરફલન અને સ્વફલન. હવે ફલન જોવા મળે છે તો ક્રોસ ફર્ટિલાઇઝેશન હોય કે સેલ્ફ ફર્ટિલાઇઝેશન હોય, કોઈ પણ પ્રકારે જો ફલન થયું તો આગળ કઈ રીતની પ્રક્રિયા જોવા મળે તો હવે ફલન થશે એટલે જે સ્પર્મેટોઝોઆ જે શુક્રકોષો છે એ યોનિમાર્ગની અંદર દાખલ થઈ જશે વજૈનાની અંદર. એટલે હવે શુક્રકોષો છે એ વજૈનાની અંદર આવી ગયા પછી કઈ ક્રિયા થશે તો વજૈનામાં આવ્યા પછી એ શુક્રકોષો છે એ ત્યાંથી સ્વિમ કરતાં કરતાં એટલે કે ત્યાંથી તરતા તરતા સેમિનલ રિસેપ્ટેકલ વજાઇનાનો એક વજાઇના નળી જેવી રચના છે જે ગોનોપોર માદા જનન છિદ્રમાંથી નીકળે છે અને આગળ વધી થોડી ફૂલેલી કોથળી જેવી રચના બનાવે છે જેને સેમિનલ રિસેપ્ટેકલ કહેવાય. એવો આગળના લેક્ચરની અંદર આપણે ભણી ગયા કે જેની અંદર શુક્રકોષો છે એનો સંગ્રહ થશે. તો હવે આ જે શુક્રકોષો વજાઇનાની અંદર રિલીઝ થયા તે ત્યાંથી સ્વિમ કરતાં કરતાં સેમિનલ રિસેપ્ટેકલની અંદર આવી જશે. ક્યાં સુધી ત્યાં રહેશે શુક્ર સંગ્રહાશયની અંદર ક્યાં સુધી શુક્રકોષો રહેશે તો જ્યાં સુધી ઓવા એટલે કે અંડકોષો છે એ રિલીઝ નહીં થાય, અંડકોષો બનવાની ક્રિયાને અંડકોષો રિલીઝ થશે ત્યાં સુધી આ શુક્રકોષો છે એ સેમિનલ રિસેપ્ટેકલની અંદર રહેશે. હવે ઓવા છે એ રિલીઝ થઈ ગયા કે ઓવા છે એનો જે બનવાનો હતો કાળ એ પૂરો થયો અને ઓવા છે એનું મુક્ત થયા ત્યાર પછી જે શુક્રકોષો છે એ ત્યાંથી આગળ વધી અને ઓવિડક્ટ અને સેમિનલ રિસેપ્ટેકલ એ બંનેની વચ્ચેની થોડીક જગ્યા છે જેને ફર્ટિલાઇઝેશન ડક્ટ તરીકે ઓળખવામાં આવે. તો એ ફર્ટિલાઇઝેશન ડક્ટની અંદર બંને કોષો જે છે શુક્રકોષો અને અંડકોષો એ ભેગા થશે અને ઝાયગોટ બનાવશે. એટલે સૌથી પહેલાં શુક્રકોષો છે એ વજાઇનાની અંદર દાખલ થાય, ત્યાંથી શુક્ર સંગ્રહાશયની અંદર સંગ્રહ થાય જ્યાં સુધી અંડકોષો રિલીઝ ન થાય ત્યાં સુધી. હવે અંડકોષો રિલીઝ થઈ ગયા ત્યાર પછી ત્યાંથી આગળ વધી અને ફર્ટિલાઇઝેશન ડક્ટની અંદર જાય ને ત્યાં ઝાયગોટ બનવાની ક્રિયા થાય. તો હવે ફલન છે એ પ્રાણીના શરીરની અંદર જ થતું જોવા મળશે કે જે ઓવિડક્ટ છે અથવા તો ફર્ટિલાઇઝેશન ડક્ટ છે એની અંદર જ ફર્ટિલાઇઝેશન થતું જોવા મળશે. એટલે આ પ્રકારના ફર્ટિલાઇઝેશનને ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન એટલે કે અંતઃફલન તરીકે ઓળખવામાં આવશે. તો હવે જો એમ પટ્ટીકૃમિની અંદર ક્યાં ક્યાં પ્રકારનું ફલન જોવા મળે તો પરફલન પણ જોવા મળે અને સ્વફલન પણ જોવા મળે, અને કઈ રીતે જોવા મળે તો અંતઃફલન જોવા મળશે. પ્રાણીના શરીરની અંદર જ ફર્ટિલાઇઝેશન ડક્ટની અંદર જ ફલન થતું હોવાના લીધે આ ફલનને અંતઃફલન તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યાંથી રિલીઝ થઈ ગયા કે જે ફર્ટિલાઇઝેશન ડક્ટની અંદર ઝાયગોટ બનવાની ક્રિયા છે એ થઈ ગઈ કે ઝાયગોટ છે એ બની ગયું, તો હવે ઝાયગોટ બન્યા પછી ત્યાંથી જે ઝાયગોટ છે એ ઉ ટાઈપની અંદર આવી જશે, ફલિતાંડ છે એ ઉ ટાઈપની અંદર માઇગ્રેશન કરી નાખે. હવે ઉ ટાઈપની અંદર આવશે એટલે આપણે તેવું આગળના લેક્ચરની અંદર ભણ્યા કે ઉ ટાઈપની અંદર ત્રણ ડક્ટ ખુલતી હોય, એક ઓવિડક્ટ, એક વજાઇનાની ડક્ટ અને એક નીચેની બાજુએથી વાઇટેલાઇન ગ્લેન્ડ એટલે કે કવચ ગ્રંથિ આવેલી છે, કવચ ગ્રંથિની નળી છે એ પણ ઉ ટાઈપની અંદર ખુલતી હશે. તો હવે ઝાયગોટ જે છે એ ઉ ટાઈપની અંદર આવ્યા તે આવ્યા પછી જે વાઇટેલાઇન ગ્લેન્ડ એટલે કવચ ગ્રંથિ આવેલી છે એમાં આવેલા જે યોક સેલ હશે તે જરદી બનાવવાનું શરૂ કરશે અથવા તો યોક બનાવવાનું શરૂ કરશે, એટલે એની જે વાઇટેલાઇન ડક્ટ છે તેના દ્વારા જરદી કોષો છે એ જરદીનો સ્ત્રાવ કરી અને ઉ ટાઈપની અંદર મોકલશે જરદીને. એટલે જે ઝાયગોટ બનેલું છે જો આપણે એમ કહીએ કે આ ઝાયગોટ છે તો એની ફરતે જરદીનું આવરણ બનવાનું શરૂ થશે એટલે કે જરદી આવવાનું શરૂ થશે. હવે ત્યાર પછી જે જરદી ત્યાંથી આવવાનું શરૂ થયું એટલે હવે અમુક ટાઈમ સુધી જરદી આવશે પછી એની ફરતે એક આખું લેયર બનાવી નાખશે જેને એક શેલ અથવા તો કોરિયોનિક મેમ્બ્રેન તરીકે ઓળખવામાં આવશે. જે ઝાયગોટ છે એની ફરતે જરદી આવી જશે અને એક લેયર એક સ્તરનું નિર્માણ થશે જેને એક શેલ અથવા તો
कोरियोनिक मेम्ब्रेन तरीके ओळखवामां आवशे। हवे अहींया सुधीनी जे रचना छे ई उ टाइपनी अंदर बनी जशे। आ रचना जे आपणे जोई आ रचना उ टाइपनी अंदर बनी जशे। हवे झायगोटनी फरते कवचनुं निर्माण थई गयुं, एटले हवे आ झायगोट छे ई त्यांथी माइग्रेशन करी अथवा तो त्यांथी स्थळांतर करी अने युटरस एटले के गर्भाशयनी अंदर जशे। પણ હવે એને ગર્ભાશયની અંદર જવા માટે અમુક સિક્રીશન એનો જે માર્ગ છે એ ચીકણો બનવાની જરૂર પડશે, જેથી આ ઝાયગોટ છે એનું આરામથી ત્યાંથી સ્થળાંતર થઈ જાય। એટલે ઉ ટાઈપની ફરતે જે મેહલિસ ગ્લેન્ડ આવેલી છે, મેહલિસ ગ્રંથિ આવેલી છે, તેમાંથી એવું ચીકણો પ્રવાહીનો સ્ત્રાવ થશે જે ઝાયગોટને ગર્ભાશય સુધી પહોંચવામાં મદદ કરશે। હવે આપણે સમજીએ તો ફર્ટિલાઇઝેશન થશે એટલે આવા બે પ્રોગ્લોટિડ છે એ એકબીજાના કોન્ટેક્ટમાં આવશે, એક અહીંયા હોય એક અહીંયા હોય, બે પ્રોગ્લોટિડ એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા। હવે એકનું સિરસ છે એ બીજાના વજાઇનાની અંદર એગ છે એ રિલીઝ કરશે। હવે એગ રિલીઝ થઈ ગયા પછી અહીંયા સુધીનું જે આ વહનની ક્રિયા હોય તે થઈ જાય, ત્યારબાદ સેમિનલ રિસેપ્ટેકલ તેની અંદર શુક્રકોષોનો સંગ્રહ થશે જ્યાં સુધી ઓવા રિલીઝ ન થાય ત્યાં સુધી। હવે ઓવા છે એ રિલીઝ થયા એટલે આ ભાગ જે છે ફર્ટિલાઇઝેશન ડક્ટનો, તે ફર્ટિલાઇઝેશન ડક્ટના ભાગમાં ફલનની ક્રિયા થશે એટલે શુક્રકોષો અને અંડકોષો મળી અને ઝાયગોટ બનાવવાની ક્રિયા કરશે। હવે અહીંયા ઝાયગોટ બની ગયા પછી એટલે કે ફલિતાંડ બની ગયા પછી એ ફલિતાંડ છે એ ત્યાંથી સ્થળાંતર કરીને ઉ ટાઈપની અંદર આવશે, જે આ રચના છે ત્યાં। ઉ ટાઈપની અંદર ઝાયગોટ આવી ગયા પછી નીચેના ભાગે જે વાઇટેલાઇન ગ્લેન્ડ એટલે કે કવચ ગ્રંથિ આવેલી છે એમાંથી જરદીનો સ્ત્રાવ થશે। આ જરદી છે એ ઉ ટાઈપની અંદર આવશે અને એગની ફરતે અથવા તો ઝાયગોટ છે એની ફરતે એક મેમ્બ્રેન જેવી રચના કરી નાખશે। હવે મેમ્બ્રેન જેવી રચના થઈ ગયા પછી જે ઉ ટાઈપની ફરતે મેહલિસ ગ્લેન્ડ આવેલી છે એ મેહલિસ ગ્લેન્ડ એવો ચીકણો પ્રવાહીનો સ્ત્રાવ કરશે, જેના લીધે અહીંયા જે ઝાયગોટ આવેલા છે ત્યાંથી સ્થળાંતર કરી અને યુટેરસ એટલે કે ગર્ભાશયની અંદર આવી શકે। અહીંયા સુધીની જે ક્રિયા છે કે જે એગની ઝાયગોટની ફરતે કવચ બનવા સુધીની ક્રિયા એ ઉ ટાઈપની અંદર થશે, પણ હવે આગળનું જે એનું લાઈફ સાયકલ છે એ ઝાયગોટની યુટેરસની અંદર એટલે કે ગર્ભાશયની અંદર થતું જોવા મળશે। તો હવે આગળની રચના કઈ રીતે જોવા મળશે, તો હવે ઓન્કોસ્ફિયરનું નિર્માણ થશે, એની ફરતે એક એવા કવચનું નિર્માણ થશે, તેમાં સૌથી પહેલાં શું જોવા મળે તો ક્લીવેજ એટલે કે વિખંડન થતું જોવા મળે। એક કોષમાંથી જે એક કોષી ઝાયગોટ છે એ એક કોષી રચના હશે એટલે એમાંથી વધારે કોષોનું નિર્માણ થતું જોવા મળશે। હવે ક્લીવેજ છે એ કઈ રીતે જોવા મળશે, પહેલાં તો જે ઈંડા છે પટ્ટીકૃમિના તો એક અતિ સૂક્ષ્મ હશે એટલે કે સાવ નાની સાઇઝના જોવા મળતા હશે, વિપુલ જરદીય ઝાઝા પ્રમાણમાં જરદી આવેલી હશે, જે વાઇટેલાઇન ગ્લેન્ડ છે એ જરદીનો સ્ત્રાવ કરશે એટલે ઈંડાની ફરતે વધારે પ્રમાણમાં જરદી આવેલી હશે। મુખ્યત્વે જોઈએ તો 40 માઇક્રોન જેટલો એનો ડાયામીટર એટલે કે 40 માઇક્રોન જેટલો એનો વ્યાસ છે એ જોવા મળે। હવે વિખંડનની શરૂઆત થશે તો કઈ રીતે જોવા મળે વિખંડન, તો પહેલું જે વિખંડન જોવા મળશે એ હોલોબ્લાસ્ટિક અને અનઇક્વલ। હોલોબ્લાસ્ટિક એટલે આખા ઈંડાની અંદર ઝાયગોટનો જેટલો ભાગ છે એ બધા ભાગની અંદર વિખંડન એટલે બધો ભાગ છે એ બે ભાગની અંદર વિભાજિત થતો જોવા મળશે। હવે અનઇક્વલ ક્લીવેજ એટલે પહેલું જે ક્લીવેજ થશે એનાથી બે સરખા ભાગ નહીં બને, એક ભાગ ખૂબ મોટો અને એક ભાગ નાનો, એવી રીતે વિખંડન થતું જોવા મળશે કે એક કોષ છે એ મોટી સાઇઝનો હોય ને એક કોષ છે એ નાની સાઇઝનો હોય એટલે એને અનઇક્વલ ક્લીવેજ તરીકે ઓળખવામાં આવશે। હવે આ જે પહેલી અનઇક્વલ ક્લીવેજ થાય કે પહેલું જે અસમાન વિખંડન થાય એના લીધે જે બે કોષો બનશે એમાંથી જે લાર્જર એટલે કે મોટો કોષ છે એને મેગામર તરીકે ઓળખવામાં આવશે એટલે કે બૃહદગર્ભ કોષ, મોટા કોષને બૃહદગર્ભ કોષ તરીકે ઓળખવામાં આવશે, જ્યારે નાનો કોષ છે એને એમ્બ્રિયોનિક સેલ એટલે કે ભ્રૂણીય કોષ તરીકે ઓળખવામાં આવશે। હવે જોઈએ કે ઝાયગોટ છે એક કોષી રચના, તો એનું ક્લીવેજ વિખંડન થાય એટલે પહેલા બે કોષો બનશે, લાર્જર મેગામર અને સ્મોલર એમ્બ્રિયોનિક સેલ, એટલે કે મોટો જે કોષ છે એ બૃહદગર્ભ કોષ તરીકે અને નાનો કોષ છે એ ભ્રૂણીય કોષ તરીકે વર્તશે। હવે જે મોટો મેગામરનો કોષ છે અથવા તો બૃહદગર્ભ કોષ છે તો એ ફરી વખત વિભાજન થશે, હવે ક્લીવેજ છે એ એકમાંથી બે બન્યા એટલે આગળ ક્લીવેજ છે એ શરૂ રહેશે,
તો હવે પેલી ક્લીવેજના થવાના લીધે બે અસમાન ભાવ બન્યા કોષો. હવે એના પછીની જે ક્લીવેજ થશે તો એમાં જે લાર્જર મેગામરનો ભાગ છે એ ફરી વખત ઘણા બધા મેગામરની અંદર એટલે કે તે બીજા ઘણા બધા બૃહદ ગર્ભ કોષો બનાવશે. જ્યારે નાનો એમ્બ્રિયોનિક સેલ છે જે ભ્રૂણીય કોષ એ ફરી વખત બે અનઇક્વલ ભાગની અંદર વિભાજિત થશે. એમાં જે લાર્જર કોષ હશે એટલે કે મોટો કોષ છે એ મેઝોમર તરીકે ઓળખાશે, એટલે કે મધ્યમ ગર્ભકોષ, અને જે નાનો કોષ છે એને માઇક્રોમર તરીકે ઓળખવામાં આવશે, એટલે કે લઘુ ગર્ભકોષ. હવે આ જે ત્રણેય કોષો બનેલા છે ત્રણ પ્રકારના, હવે જે ઝાયગોટ છે એ ત્રણ પ્રકારના કોષોનું બનેલું કહેવાશે, કે એક છે એ લાર્જર મેગામર, એના પછી મીડિયમ મેઝોમર અને સ્મોલર માઇક્રોમર. હવે ત્રણ પ્રકારના કોષ છે તો એની અલગ અલગ ગોઠવણીના લીધે એ અલગ અલગ રચના કરશે. એમાં જે સ્મોલર માઇક્રોમર છે એટલે કે લઘુ ગર્ભકોષો, એ લઘુ ગર્ભકોષો છે એ ગોળાકાર ગોઠવાયેલા હશે અને ગોળાકાર ગોઠવાય અને મોરુલા અવસ્થાનું નિર્માણ કરશે, અથવા તો એને મોરુલા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે મોરુલા અવસ્થા છે તો એની ફરતે એક લેયર આવેલું હશે, એક આખું સ્તર બનાવેલું હશે. મુખ્યત્વે બે સ્તર આવેલા હોય, એમાંથી જે અંદરનું સ્તર છે આ જે મેઝોમર આવેલા છે એ એની ફરતે અંદરનું સ્તર બનાવશે અને મેગામર છે એ એની ફરતે બહારનું સ્તર બનાવશે. એટલે હવે આપણે અહીંયા જોઈએ તો જે વચ્ચેનો ભાગ છે એ માઇક્રોમર કે જે મોરુલા બનાવે છે, એની ફરતે અંદરનું જે સ્તર આવેલું છે એ મેઝોમર બનાવશે, અને સાવ બહારનું જે એની પછીનું સ્તર આવેલું છે એ મેગામર બનાવશે. અને યોક સેલ જે જરદી કોષો છે એની હવે સંખ્યા ઘટવાનું શરૂ થઈ જશે. તો હવે કઈ રીતે થતું જોવા મળશે, તો જે યોક સેલ છે તો યોક સેલ એની અંદર જે જરદી આવેલી હશે એ આ મેગામરને આપવાનું શરૂ કરી દેશે. જે બહારની બાજુએ સ્તર આવેલું છે મેગામરનું એ મેગામરને એની જે જરદી છે એ આપવાનું શરૂ કરી દેશે. એટલે મેગામરને એની જરદી આપી દે અને જે યોક સેલ છે એ ડિસપિયર એટલે કે અદૃશ્ય થઈ જશે. હવે ધીમે ધીમે મેગામર છે એ એની જે જરદી છે એમાં એ પોતાની જરદી છે એ જે મોરુલાના કોષો આવેલા છે તેને ન્યુટ્રિશન આપવામાં એટલે કે એને નરિશમેન્ટ કરવામાં વપરાઈ જશે. એટલે ધીમે ધીમે જે મેગામરનું સ્તર આવેલું છે એ પણ રિડ્યુસ થઈ જશે, એ પણ અદૃશ્ય થઈ જશે. હવે જે મેઝોમરનું સ્તર આવેલું છે કે જે મેઝોમર વચ્ચેના ભાગે આવેલા છે અથવા તો જે માઇક્રોમરની ફરતે લેયર આવેલું છે એ, તો એ હવે થોડાક હાર્ડ એટલે કે થોડાક કડક બનવાનું શરૂ થશે અને જાડી રચના બનાવશે, જેને એમ્બ્રિયો ફોર તરીકે ઓળખવામાં આવશે. જે મોરુલાની ફરતે એક કવચ જેવી રચના બનાવી નાખશે જેને એમ્બ્રિયો ફોર તરીકે ઓળખવામાં આવે. આ થઈ મોરુલાની વાત કે ક્લીવેજ છે તો સૌથી પહેલાં બે ભાગ પડ્યા, ત્યાર પછી મેગામર અને એમ્બ્રિયોનિક સેલ છે એ ફરી વખત વિભાજિત થયા અને મેગામર, મેઝોમર અને માઇક્રોમર ત્રણ પ્રકારના કોષો બનાવ્યા. એમાંથી ક્યાં કોષો છે તો માઇક્રોમર છે એણે મોરુલા બનાવ્યું, મેઝોમર છે એ એમ્બ્રિયો ફોર એટલે કે મોરુલાની ફરતે એક કડક આવરણ બનાવશે, અને જે મેગામરના કોષો છે એને ન્યુટ્રિશન એટલે કે પોષણ પૂરું પાડી અને અદૃશ્ય થઈ જશે. ત્યાર પછી જે હેક્ઝાગનાથ અથવા તો ઓન્કોસ્ફિયર બનવાની ક્રિયા છે એ, તો હવે આ ક્રિયા છે એ કઈ રીતે જોવા મળશે, તો મોરુલા અવસ્થા છે કે જેમાં કોષો છે એનો રાઉન્ડેડ એટલે કે ગોળ જથ્થો છે એ સેન્ટરની અંદર ગોઠવાયેલો હોય, તો હવે આ જે સેન્ટરની અંદર ગોઠવાયેલો જે જથ્થો છે એની પોસ્ટેરિયર એન્ડ તરફ એટલે કે પશ્વ બાજુના છેડે ત્રણ જોડ કાઇટેનિયસ હુક એટલે કાઇટિનના બનેલા હુક બનવાનું શરૂ થશે. ત્રણ જોડ એટલે આ વચ્ચેના ભાગે જે દેખાય છે એ, એટલે ત્રણ જોડ કાઇટનના બનેલા હુક બનવાનું શરૂ થશે. આ જે હુક બનવાની ક્રિયા છે અથવા તો હુક જે બનાવેલા છે એના એને જે સિક્રિટ કરે છે કે હુકનું સિક્રિશન ક્યાંથી થાય છે, જે બનાવવા માટેનું જે દ્રવ્ય છે એ સિક્રિટ કરતા જે કોષો છે એને ઓન્કોબ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવશે, કે હુક બનાવવા માટે જવાબદાર જે કોષો છે જ્યાંથી એનું સિક્રિશન થાય છે એ કોષોને ઓન્કોબ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ એમ્બ્રિયો જે બન્યો કે જેની અંદર છ હુક આવેલા હોય, છ હુક જેવી રચના થયેલી હોય, તો આ એમ્બ્રિયોને હેક્ઝાગનાથ તરીકે ઓળખવામાં આવે. આ જે એમ્બ્રિયો બનશે એને હેક્ઝાગનાથ તરીકે ઓળખવામાં આવે, એટલે આ અવસ્થાને હેક્ઝાગનાથ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે.
હવે એકઝગનાથની જે આ અવસ્થા છે એટલાક ભાગને એકઝગનાથ તરીકે ઓળખવામાં આવતો હોય, તો હવે આ જે રચના છે એ એની ફરતે મેમ્બ્રેનથી ઢંકાયેલી અથવા તો પ્રોટેક્શન મેળવતી હશે, કે એની ફરતે અમુક સ્તર છે એ આવેલા હશે. તો આ એકઝગનાથ, એની ફરતે આવેલા સ્તર, એ બધાને આપણે જો એક સાથે કહેવું હોય કે બધાને એક સાથે ઓન્કોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે. એટલે ઓન્કોસ્ફિયર એટલે એવી રચના કે જેમાં ત્રણ જોડ કાઇટિનની બનેલી હુકની રચના થયેલી હોય, એની ફરતે બે મેમ્બ્રેન આવેલી હોય. તો આ આખી રચના છે એને એક સાથે આપણે ઓન્કોસ્ફિયર તરીકે ઓળખી શકીએ. હવે જ્યાં ઓન્કોસ્ફિયર બનવાની ક્રિયા છે, અહીંયા સુધીનું આપણે જોયું કે જે ઝાયગોટની ફરતે કવચનું નિર્માણ થયું હોય ત્યાં સુધી ઉ ટાઈપની અંદર હોય, ત્યાર પછી એ કોષ છે અથવા તો ઝાયગોટ છે એ સ્થળાંતર કરી ગર્ભાશયની અંદર જાય. પણ હવે ગર્ભાશયની અંદર જ્યારે આ અવસ્થાએ પહોંચશે કે ઓન્કોસ્ફિયરનું નિર્માણ થાય, ત્યારે જે એની સાઇઝ છે એમાં ઘણો વધારો થઈ ગયો છે ઝાયગોટની, એટલે ઝાયગોટની સાઇઝમાં વધારો થવાના લીધે અને જે પ્રોગ્લોટિડ છે અથવા તો ખંડ છે એની ગ્રેવિડ અવસ્થાની અંદર, એટલે કે એની જે સાવ છેલ્લો તબક્કો છે તેની અંદર પહોંચી ગયો હશે. એટલે ધીમે ધીમે છે એ પ્રોગ્લોટિડની સાઇઝમાં વધારો થશે, કે પ્રોગ્લોટિડ છે એની સાઇઝ વધવાનું શરૂ થાય. હવે પ્રોગ્લોટિડની સાઇઝ વધવાનું અથવા તો યુટરસ છે એની સાઇઝ વધવાનું શરૂ થશે એટલે બાકીની જે રચના છે, શુક્રકોષો, શુક્રપિંડ, અંડપિંડ, એ બધી રચના છે એ ધીમે ધીમે ડિગ્રેડ થઈ જશે અથવા તો ડીજનરેટ, અવનત પામી જશે. એટલે જે ગ્રેવિડ પ્રોગ્લોટિડ છે એની અંદર ખાલી ગર્ભાશય જ વધશે, પણ હવે આ જે ઝાયગોટ આવેલું છે અથવા તો એમ્બ્રિયો આવેલો છે એમાં સતત ક્લીવેજ થવાના લીધે એ જે એમ્બ્રિયો છે એની સાઇઝમાં વધારો થશે. એટલે યુટરસ છે એ યુટરસ 7-13 જેટલી શાખામાં વિભાજિત થઈ જશે. જેમ જેમ એમ્બ્રિયો મોટા થતા જશે એમ એમ યુટરસ છે એને એની સાઇઝમાં વધારો કરવો પડશે. એટલે યુટરસ છે એ 7-13 જેટલી લેટરલ બ્રાન્ચીસ એટલે કે પાર્શ્વ શાખામાં વિભાજિત થતું જોવા મળશે. હવે એ જેમ જેમ વિભાજિત થતું જશે એમ બાકીની રચના છે એ ડીજનરેટ થતી જશે, કે શુક્રપિંડ છે એ ડીજનરેટ થઈ ગયા, અંડપિંડ છે એ ડીજનરેટ થઈ ગયા. હવે કેટલા ઓન્કોસ્ફિયર આવેલા હોય, તો નોર્મલી વાત કરીએ તો એક પ્રોગ્લોટિડની અંદર 30,000-40,000 જેટલા ઓન્કોસ્ફિયર આવેલા હોય. જો એક પ્રોગ્લોટિડની વાત કરીએ તો એટલે ખૂબ ઝાઝી સંખ્યામાં આવેલા હોવાના લીધે યુટરસ છે એની સાઇઝમાં પણ વધારો થતો જોવા મળશે. હવે આ વાત થઈ આપણે જે ભણીએ છીએ ટિનિયા સોલિયમ એની, એની સિવાયનું જે બીજું એ જ જીનસની સ્પીસીસ છે ટિનિયા સેગિનાટા, તો એ પણ જે માણસની અંદર એના આંતરડાની અંદર રહેતું જોવા મળે છે. તો એનું જે યુટરસ છે અથવા તો એનો જે ગ્રેવિડ પ્રોગ્લોટિડ છે એની અંદર એનું યુટરસ છે એ 16-20 જેટલી શાખાની અંદર વિભાજિત થયેલું જોવા મળે. ટિનિયા સોલિયમ છે એનું યુટરસ 7-13 જેટલી શાખાની અંદર, જ્યારે ટિનિયા સેગિનાટાનું યુટરસ છે એ 16-20 જેટલી શાખાની અંદર વિભાજિત થયેલું જોવા મળે. હવે આ વાત અહીંયા સુધીની જે આપણે વાત કરી કે ઓન્કોસ્ફિયર બની જાય, તો અહીંયા સુધીની જે આખો તબક્કો છે એ માણસની અંદર જોવા મળતો હશે, કે માણસના આંતરડાની અંદર અહીંયા સુધીનો તબક્કો છે એ જોવા મળે. હવે કઈ રીતે અહીંયા સુધીનો વિકાસ થાય, ત્યાર પછી સેકન્ડરી એનો જે હોસ્ટ છે એટલે કે દ્વિતીય યજમાન છે એની અંદર કઈ રીતે આનું ઇન્ફેક્શન લાગે, કઈ રીતે એની લાઈફ સાયકલ છે એ આગળ વધે, એ આપણે આગલા લેક્ચરની અંદર જોઈશું કે કઈ રીતે માણસમાંથી પિગની અંદર એનું ઇન્ફેક્શન લાગે અને પિગમાંથી ફરી વખત માણસની અંદર કઈ રીતે સ્થળાંતર કરે. એ આગળનું જે ભાગ જે પોર્શન છે એ આપણે આગલા લેક્ચરની અંદર જોઈશું. આ લેક્ચરની અંદર આપણે એટલું ભણવાનું છે કે કઈ રીતે એમાં ફલન થાય, એનું લાઈફ સાયકલ કઈ રીતે હોય, કેવા પ્રકારનું ફલન જોવા મળે, ક્લીવેજ કઈ રીતે જોવા મળે અને ઓન્કોસ્ફિયર એટલે શું, ઓન્કોસ્ફિયરનું નિર્માણ થાય એટલે ક્યાં સુધીનો તબક્કો. થેન્ક યુ.